હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ ચેનલ. માય નેમ ઇઝ આદર્શ. આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન નંબર 1 નો પહેલો અને બીજો દાખલો. તો પહેલા દાખલાની આપણે રકમ વાંચીએ. તો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. મિત્રો, આપણને જે બે સમીકરણો આપેલા છે એ બંનેને આપણે કઈ રીતથી ઉકેલવાના છે? આદેશની રીતથી ઉકેલવાના છે. મિત્રો, આપણે આદેશની રીતનો એક વિડીયો જુદો બનાવેલો જ છે કે જેને તમે જોઈ લેશો તો આ દાખલાની અંદર તમને સરળતા રહેશે. મિત્રો, આ પહેલું સમીકરણ આપણને આપ્યું છે એક્સ પ્લસ વાય બરાબર 14 અને એક્સ માઇનસ વાય બરાબર 4. તો આની અંદર આપણે શું કરવાનું છે? તો કોઈ પણ એક સમીકરણ લેવાનું છે અને એમાંથી એક્સ અથવા તો વાય એ બંનેમાંથી કોઈ પણ એકને એકલા કરવાના છે, એટલે કે સૂત્રનો કર્તા બનાવવાનો છે. તો સૌથી પહેલા તો આપણે એક વિધાન લખીએ. તો આને સમીકરણ 1 આપી દઈએ અને આને સમીકરણ આપી દઈએ 2, બરાબર છે? તો મિત્રો, સમીકરણ 1 અથવા તો 2 કોઈ પણ માંથી આપણે એક લઈ લે. ધારો કે આપણે સમીકરણ 1 લઈએ છીએ. તો સમીકરણ 1 માં એક્સ ને સૂત્રનો કર્તા બનાવતા શું કરીએ છીએ? આપણે સૂત્ર કરતા બનાવીએ છીએ. સૂત્ર કરતા એટલે શું? તો સૂત્ર કરતા એટલે કે એકલા કરવા. એકલા કરીએ તો પહેલા તો સમીકરણ લખી નાખવું, એક્સ પ્લસ વાય બરાબર 14. એમાંથી એક્સ ને એકલા કરવા છે, એની સાથે શું છે? વાય પ્લસ માં છે, પ્લસ વાય છે, બરાબર ને આપણે આ બાજુ મોકલી દઈએ તો એ કેવા થઈ જશે? માઇનસ વાય થઈ જશે. તો એ જ આપણે કરીએ તો એક્સ એમ નામ વાય બરાબર ની ઓલી બાજુ જોતા રહેશે, તો 14 તો એમના હતા જ, પ્લસ વાય બાજુ આવશે તો માઇનસ વાય થઈ ગયા. હવે આ જે એક્સ ની કિંમત મળે છે આપણને, એક્સ બરાબર 14 માઇનસ વાય, એ સમીકરણ 2 ની અંદર આપણે મૂકી દઈએ, બરાબર છે? જે સમીકરણમાંથી એકલા કરેલા હોય એના સિવાયના સમીકરણમાં મૂકવાનું. અત્યારે ધારો કે આપણે પહેલા સમીકરણમાંથી એકલા કરેલા છે, તો હવે શેમાં મૂકવાનું? સમીકરણ 2 માં મૂકવાના. તેથી સમીકરણ 2 માં એક્સ બરાબર 14 માઇનસ વાય મૂકતા, પેલા તો મિત્રો હું સમીકરણ 2 લખી નાખું, એક્સ માઇનસ વાય બરાબર 4. એક્સ ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે 14 માઇનસ વાય મૂકવાના છે. તો એક્સ ની જગ્યાએ શું મૂકું છું? 14 માઇનસ વાય, પાછળના માઇનસ વાય એમના એમ બરાબર એમના એમ 4 એમના એમ, બરાબર છે? મિત્રો, માઇનસ વાય માઇનસ વાય જો નિશાની સરખી તો ઓછે ઓછે વધતા, એટલે આ બેનો સરળ થશે. એક વાય વધતા બીજો વાય તો કેટલા થશે? 2 વાય થશે. પણ નિશાની કઈ આવશે? માઇનસ ની આવશે, મોટા નિશાની માઇનસ. આગળના 14 તો એમના છે જ બરાબર 4. હવે મિત્રો, માઇનસ 2 વાય ને આપણે એકલા કરીએ, 14 પ્લસ છે, બરાબર ની ઓલી બાજુ હશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો તેથી માઇનસ 2 વાય એમના એમ બરાબર એમના એમ 4 એમના એમ, પ્લસ 14 હતા આ બાજુ ગયા તો માઇનસ 14 થઈ ગયા છે. તેથી માઇનસ 2 વાય એમના એમ બરાબર 4 માંથી 14 જશે તો કેટલા રહેશે? માઇનસ 10. બંને બાજુથી માઇનસ માઇનસ આપણે કેન્સલ કરીએ અને 2 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ જશે તો ક્યાં આવતા રહેશે? ભાગાકારમાં આવતા રહેશે. તો વાય એમના એમ બરાબર એમના એમ 10 એમના એમ, 2 ગુણાકારમાં હતા આ બાજુ આવશે તો ભાગાકારમાં, અને 2 પંચા 10. તો તેથી વાય બરાબર કેટલા આવે છે આપણી પાસે? મિત્રો 5 આવે છે. હવે જે આપણને વાય બરાબર 5 મળે છે એને આપણે સમીકરણ 1 માં પણ મૂકી શકીએ, સમીકરણ 2 માં પણ મૂકી શકીએ અને આની અંદર પણ મૂકી શકીએ. તો મિત્રો, આની અંદર મૂકીશું તો આપણને વધારે સહેલું પડશે, એટલા માટે વાય બરાબર 5 આની અંદર મૂકી દઈએ. તો પહેલા તો આપણે વિધાન લખીએ કે એક્સ બરાબર 14 માઇનસ વાયમાં, 14 માઇનસ વાયમાં વાય બરાબર 5 મૂકતા. તો એક્સ એમ નામ બરાબર એમ નામ 14 એમ નામ માઇનસ એમ નામ, વાય ની જગ્યાએ શું મૂકવાનું છે? 5 મૂકવાના છે. ચલો મિત્રો, 14 માંથી 5 જશે તો કેટલા રહેશે? 9. તો એક્સ બરાબર પણ આપણને મળી ગયા છે 9. મિત્રો, એક્સ અને વાય આપણને મળી જાય એટલે આપણો દાખલો પૂરો. તો આ થયો ક્વેશ્ચન નંબર 1 નો પહેલો દાખલો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1 નો બીજો દાખલો. તો મિત્રો, બીજા દાખલાની અંદર આપણને આપેલું છે એસ માઇનસ ટી બરાબર 3 અને એસ ના છેદમાં 3 વત્તા ટી ના છેદમાં 2 બરાબર 6. મિત્રો, અહીંયા એક્સ અને વાય ની જગ્યાએ એસ અને ટી આપેલા છે, તો એનાથી કઈ ગભરાવાની જરૂર છે નહીં. તો પહેલું સમીકરણ તો આપણને વ્યવસ્થિત રીતે આપેલું છે, પરંતુ બીજા સમીકરણમાં આપણને છેદની અંદર આપેલા છે. જો છેદની અંદર ના ફાવતું હોય તો આપણે શું કરી લઈએ? લસા લઈ લે. લસા કરવા માટે ચોકડી ગુણાકાર જોઈશે. તો 2 ને આપણે ગુણી દઈએ અહીંયા એસ સાથે અને 3 ને આપણે ગુણી દઈએ ટી સાથે, અને પછી છેદમાં છેદનો ગુણાકાર. તો બીજા સમીકરણ માટે આપણે કરીએ તો 2 ગુણ્યા એસ તો 2s વત્તા 3 ગુણ્યા ટી એટલે કે 3t અને છેદમાં છેદનો ગુણાકાર 2 અને 3 બંનેનો ગુણાકાર કરી નાખે તો શું થશે? 3 દુને 6 બરાબર 6 એમના એમ. મિત્રો, 2s એમના એમ વત્તા 3t એમના એમ બરાબર
છેદ માતા બરાબર ની આ બાજુ છે તો ગુણાકારમાં આવી જશે તો છ ગુણ્યા છ તો કેટલા થઈ જશે છત્રીસ. તો મિત્રો આ આપણને સમીકરણ બે મળે છે. હવે મિત્રો આપણી પાસે બે સમીકરણ છે, એસ માઇનસ ટી બરાબર ત્રણ અને ટુ એસ વત્તા થ્રી ટી બરાબર છત્રીસ. આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને લેવાનું છે અને એમાંથી એસ અથવા તો ટીને એકલો કરવાનો છે, એટલે કે સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આપણને જોતા સહેલું લાગે કે સમીકરણ એકમાંથી સહેલું એકલું કરીએ તો સહેલું પડશે, બેમાંથી અલગ કરવા જઈશું એકલા કરવા જઈશું તો અઘરું પડશે. એટલા માટે આપણે સમીકરણ એકમાંથી એસને સૂત્રનો કરતા બનાવીએ. તો હું વિધાન લખી નાખું તો સમીકરણ એકમાં એસને સૂત્ર કરતા બનાવતા. તો મિત્રો આપણે એસ ને સૂત્રનો કરતા બનાવવાનું છે. સૌથી પહેલા તો એસ માઇનસ ટી હું સમીકરણ લખી નાખું બરાબર ત્રણ. એમાંથી એસ ને એકલો કરવો હશે તો એની સાથે આવેલું છે માઇનસ ટી, માઇનસ ટી ને બરાબર ની ઓલી બાજુ લઈ જશું તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે. તો પ્લસ ટી બરાબર છે થ્રી વત્તા ટી. તો મિત્રો આ થઈ ગયું એસ બરાબર ત્રણ વત્તા ટી. મિત્રો આ જે સમીકરણ છે સમીકરણ એકમાંથી એકલા બનાવેલા હતા તો આપણે શેમાં મૂકીશું, સમીકરણ બે ની અંદર મૂકીશું. તો આપણે લખી નાખીએ કે સમીકરણ બે માં એસ બરાબર ત્રણ પ્લસ ટી મૂકતા બરાબર છે. તો સૌથી પહેલા સમીકરણ બે હું લખી નાખું ટુ એસ વત્તા થ્રી ટી બરાબર છત્રીસ. એસ ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે ત્રણ વત્તા ટી મૂકવાના છે. તો બીજું બધું આપણે એમને રાખીએ બે એમ ના એમ ગુણ્યા એસ ની જગ્યાએ શું મૂકવાનું છે ત્રણ વત્તા ટી વત્તા થ્રી ટી એમ ના એમ બરાબર છત્રીસ. હવે શું કરીશું મિત્રો બે ને આપણે ગુણાકારમાં લઈ જઈશું ત્રણ સાથે અને સાથે સાથે ટી સાથે. તો બે તરી છ વત્તા બે ટી એટલે કે ટુ ટી વત્તા થ્રી ટી બરાબર છત્રીસ. મિત્રો બે બે ટી અને ત્રણ ટી બંનેનો સરવાળો કેટલો થઈ જશે વત્તે વત્તે વત્તા ફાઈવ ટી અને આગળ શું છે છ છે તો બરાબર છત્રીસ. એમને એમ શું કર્યું મિત્રો બે ટી અને ત્રણ ટી બેનો સરવાળો કરી નાખો આપણે ફાઈવ ટી. હવે આપણે શું કરીશું તો ટી ને એકલા કરવા છે તો એની સાથે પ્લસ શું છે છ છે તો છ સરવાળામાં છે આ બાજુ છે તો બાદબાકીમાં થઈ જશે. તો પાંચ ટી એમના એમ બરાબર છત્રીસ એમના એમ પ્લસ છ તો આ બાજુ તો માઇનસ છ થઈ ગયા છે બરાબર છત્રીસમાંથી છ જશે તો ત્રીસ અને પાંચ ટી એમના એમ. હજી મિત્રો ટી એકલા થયા નથી, ટી ને એકલા કરવા હોય તો એની સાથે ગુણાકારમાં પાંચ છે એને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જવા પડશે. તો તેથી ટી બરાબર ત્રીસ તો જ છેદમાં આવી ગયા પાંચ. તો પાંચ છ ત્રીસ તો ટી બરાબર આપણને મળે છે ટી બરાબર છ. મિત્રો ટી બરાબર છ મળે છે ને આપણે સેવા મૂકી દઈએ એસ બરાબર ત્રણ વત્તા ટી ની અંદર મૂકી દઈએ. તો આપણે ટી બરાબર છ ને એસ બરાબર ત્રણ વત્તા ટી માં મૂકતા તો એસ એમના એમ બરાબર એમના ત્રણ એમના વત્તા ટી ની જગ્યાએ કેટલા મૂકવાના છે છ મૂકવાના છે. તો મૂકી દીધા છ, ત્રણ અને છ કેટલા થશે નવ. તો એસ બરાબર પણ આપણને મળી જાય છે નવ. મિત્રો આપણને મળી જાય છે એસ અને ટી, એસ અને ટી મળી જાય એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે શું જોયું, ત્રણ પોઈન્ટ ત્રણ નો ક્વેશ્ચન એક નો પહેલો અને બીજો દાખલો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોઈશું, ત્રીજો અને ચોથો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો, બીજા મિત્રો સાથે શેર કરશો તથા આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીશું સ્વાધ્યાય 3.3 ના ક્વેશ્ચન નંબર 1 ના ત્રીજા અને ચોથા દાખલા સાથે કે જેના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. થેન્ક યુ.